એટલે મગફળીમાં કિલે સાત સાત રૂપિયાની મંદી આવી એટલે એની પડતર જે ઉત્પાદક છે પડતર કારણ બીજું ખાસ કરીને હમણાં યુપીના માલ આવ્યા છે અને પ્લસ વરસાદ પડ્યો એટલે માલનો જે બગાડ થયો તો એ માલ બધો સિંગદાણામાંથી ચાલે એવો નહોતો એટલે એ માલ ક્રશિંગમાં આવ્યો એટલે એ એનું ડિસ્કાઉન્ટ જે જનરલી હોય એ તે ઘણું થઈ ગયું સ્વાભાવિક રીતે મગફળી અને સિંગદાણાના ભાવો ઘટતા જાય છે જેના લીધે સિંગતેલના ભાવો પણ ઘટી રહ્યા છે સરકારની આયોપીએ ની ઓપેડાની નીતીના પગલે સુંદાણાની નીકાસ નાના નીકાસ કારો કરી શક્તા નથી નીકાસ ન થતા આજે સિંગદાણા અને મગફળીના ભાવો ઘટી રહ્યા છે જો કે ઓપેડાની નવી નીતિ સામે સિંગદાણાના વેપારીઓ અને નીકાસ હાલ સુપ્રીમ કોર્ટમાં ગયા છે વાવેતર બહુ વધુ છે છે વાવેતર વધુ છે એટલે આપણી મગફળીની ડિમાન્ડ જે હતી એના હિસાબે ભાવ ઉચકાણ હતા એ બિયારણની ગરાકી પૂરી થઈ ગઈ પ્લસ વર્લ્ડ લેવલે થોડી મોટી મંદી આવી છે સિંગદાણામાં અને આપણા જે સિંગદાણા એક્સપોર્ટ થાય વધીન જે દણાનો ભાવ એંસી બેંસી રૂપિયા હતો એ અત્યારે ત્રેસઠ રૂપિયા ભાવ વાંચી ગયો છે તો એના હિસાબે ઓવરઓલ વર્લ્ડ માર્કેટ ભી આમાં ફોલોપ એની વર્લ્ડ માર્કેટના જે ભાવ છે એની અસર આપણી માર્કેટ ઉપર આવે છે ભારત સહિત વિશ્વમાં મગફળીનું વાવેતર વધારે થયું છે જેના લીધે વેપારીઓ અને ઓઇલ મિલરોની માનસિકતા એવી છે કે હજુ મગફળીના ભાવો ઘટશે જેના લીધે પણ મગફળીના ભાવો દિવસેને દિવસે ઘટતા જાય છે બીજી બાજુ યુપીના માલની મોટા પ્રમાણમાં આયાતની લીધે પણ ભાવો ઘટી રહ્યા છે ગયા વર્ષે મગફળીના ભાવો મણ દીઠ બારસો રૂપિયાથી વધારે હતા ચાલુ વર્ષે તેના કરતાં અડધા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે વિકાસની માંગ બહુ ઓછી છે પ્રમાણમાં ઘણી ઓછી છે જે દર સાલ હોવી જોઈએ એક તો એપેડાના જે નવા નિયમ લઈ છે આઈઓપીયા વાળા એની બી અસર છે અને ઓવરઓલ માંગ બી ઠંડી છે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે કાજુ સમા મગફળીના ભાવો દિવસેને દિવસે ઘટતા જતા ખેડૂતો હાલ ચિંતિત છે મગફળીના ભાવો ઘટે એટલે સિંગદાણા અને તેલના ભાવો પણ ઘટે તે સ્વાભાવિક છે અત્યારે મગફળીના ટેકાના ભાવો કરતા પણ ભાવ ઓછા છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા બીટીવી રાજકોટ